વડાપ્રધાન મોદીએ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન લાઇફનું ગ્લોબલ લોન્ચિંગ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વ સમુદાય સમક્ષ એક સક્ષમ દેશ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે હાલ વિશ્વ સમક્ષ પર્યાવરણ અને જે તે દેશોની આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ મહત્વની બની હોય ને ભારત એ દિશામાં પોતાનું સક્ષમ નેતૃત્વ પ્રદાન કરી શકે એ માટેના ચિંતન અને પરામર્શ માટે વડાપ્રધાને માર્ગદર્શન આપ્યું હતું. નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજરોજ પર્યાવરણની જાળવણી અર્થે સમગ્ર વિશ્વમાં એક સંદેશ આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જ એક સમસ્યા બની છે, ત્યારે ભારત સરકારે એ માટે ખૂબ જરૂરી કામગીરી કરી રહ્યું છે. ગુજરાતમાં ટી એનર્જી ક્ષેત્રે પહેલાંથી જ કમર કસી છે, ગુજરાત લીડ રોલમાં જોવા મળ્યું છે, ત્યારે સરકાર જ બધું કરે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરે એવું નથી. ગ્લોબલ ક્લાઇમેટની જાળવણી માટે લોકોના સહયોગ અને જાગૃતિ જરૂરી છે. ફક્ત પોલિસી ઘડવાથી કોઈ નહીં થાય, પૃથ્વીની જાળવણી માટે લોકતાંત્રિક લડાઈ લડવી જરૂરી છે, જે માટે લાઈફ એક માધ્યમ બનશે. આપણી લાઇફસ્ટાઇલ બદલીને પણ પર્યાવરણની જાળવણી કરી શકાય એવું પણ જણાવ્યું હતું. એસીનો ઓછો ઉપયોગ કરવો, જીમ જવા કારનો ઉપયોગ ન કરી ચાલતા જવું, મિશન લાઈફના માધ્યમથી ધરતીના તમામ લોકો અને પર્યાવરણની જાળવણી અર્થે એકતા કેળવે એ જરૂરી હોવાનું જણાવ્યું હતું. મિશન લાઈફના કાર્યક્રમને યુના માધ્યમથી વિશ્વ સમક્ષ પહોંચાડવામાં આવે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જે પ્રકૃતિનું રક્ષણ કરે છે તેનું પ્રકૃતિ રક્ષણ કરે છે તેનો પણ સંદેશો આપ્યો હતો. યુનો મહાસચિવ એન્ટોનિયો પણ પોતાના વક્તવ્યમાં જલવાયુ પરિવર્તન અને વિશ્વ માટે ચિંતારૂપ ગણાવી લાઇફના લોન્ચિંગ થકી જે પહેલાં થઈ તે ગ્રહને સાચવવા અગત્યનું સાબિત થશેનું જણાવ્યું હતું. જલવાયુ પરિવર્તન અને પ્રદૂષણને સમસ્યારૂપ હોવાનું જણાવ્યું હતું. જલવાયુ પરિવર્તન અંગે ભારતની પહેલ અને પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિદેશમંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે દેશના 120 જેટલા રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના યુએનઓ મહાસચિવ એન્ટોનિયો ગુટરેશનો એકતાનગર હેલિપેડ ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેશની ઉપસ્થિતિમાં લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઇફનું લોન્ચિંગ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાસચિવ એન્ટોનિયો ગુટરેશ સાથે અન્ય ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ આજે એકતાનગર સ્થિત હેલિપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેઓનું દબદબાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘના યુએનઓ મહાસચિવ એકતાનગર ખાતે આવી પહોંચતા સપ્તધ્વનિ કલાવૃંદ સુરત દ્વારા ગરબા અને દાંડિયા રાસ, નવ યુવક ગ્રુપ નાની દેવરૂપણ અને નવોદય વિકાસ ટ્રસ્ટ નાની દેવરૂપણ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરી સ્વાગત કર્યું હતું. ગુજરાતની વૈશ્વિક ઓળખ ધરાવતા ગરબા અને દાંડિયા રાસ નિહારી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમાન નૃત્ય નિહારીને સંયુક્ત રાષ્ટ્રસંઘના યુએનઓ મહાસચિવ અત્યંત પ્રભાવિત થયા હતા. દીપક જગતાપ, ચડેસ્ટીવી, રાજપીપરા. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે. ભોજનના શોખીનો અને સ્વાદપ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે, જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક,
चीज गार्लिक चटपटी रोटली, मेथी पापड़नू शाक, स्पेशल चीज पनीरनो गोटारो, भरेला शाकनो गोटारो, काठियावाड़ी ग्रीन गुजरात, चीज परोठा, चीज आचारी खिचड़ी, भाखरी पिज्जा, रुमाली परोठा, खाच्या मसाला पापड़, काठियावाड़ी सीजलर, अमदावाद बरोड़ा सूरत अंकलेश्वर भरूच काठियावाड़ी स्वाधवे प्रांतिजना काठवाड़ खाते आवेल श्री खोडियार काठियावाड़ी ढाबा ऊपर मरी रहेशे। लग्जरियस रेस्टोरेंट द टेस्ट काठियावाड़ी, स्वाद एटले श्री खोडियार काठियावाड़ी ढाबा। बेस्ट काठियावाड़ी भोजन नो स्वाद तो श्री खोडियार काठियावाड़ी ढाबा ऊपर ज। स्वच्छतानी साथे सुंदर वातावरण, 50 થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે। કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા, સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક, કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો, ગામઠી લીલી ડુંગળીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા, ઉપરાંત આપણા બાળકો મિત્રો સગા સંબંધીઓના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો, આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે। કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીજ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીઝ લીલી ડુંગળી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક, રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો। સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા। આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે આંઠ પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા।